हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अपने अगाउना लेक्चर में प्राणी अंतःस्रावनी लाक्षणिकता अने मनुष्य साथ एटले के मनुष्य में वृद्धि साथ संलग्न अंतःस्राव विषे समझी गया हता। तो सौ प्रथम अपने रिवाइज करी लीए तो प्राणियों में अंतःस्रावनी लाक्षणिकता अपने कई कई जोई गया हता। एमा पहलो पॉइंट हतो के अंतःस्राव ए चौक्कस प्रकारनी ग्रंथिओमांथी स्त्राव थाय छे। बीजू के आ अंतःस्त्राव ए चौक्कस प्रकारना रासायनिक संयोजनों छे, तेथी आ अंतःस्त्राव ने चौक्कस प्रकारना संदेशावाहकों तरीके पण ओळखवामां आवे छे। बीजी बाबत के आ अंतःस्त्राव शरीरना अलग अलग कोषमां साना द्वारा वहन पामे छे, तो के रुधिर द्वारा अंतःस्त्रावनुं वहन थाय छे। घणी वखत एवुं थाय के जो अंतःस्त्राव ए वधु प्रमाणमां उत्पन्न थाय अथवा एनी उणप रही जाए, तो एने कारणे प्राणीओना शरीरनी अंदर कोईक ने कोईक अनियमितता सर्जाय छे। तो आ थई प्राणीओना अंतःस्त्रावनी लाक्षणिकता। ત્યારબાદ આપણે એની સાથે બીજી થિયરી જોઈ ગયા હતા કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન એવા કયા અંતઃસ્ત્રાવ, તો એમાં આપણે બે પ્રકારના અંતઃસ્ત્રાવની વાત કરી હતી। વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન, અને બીજો આપણે જોઈ ગયા હતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ। વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન એ માનવ શરીરના વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલ છે, એટલે કે આ અંતઃસ્ત્રાવની મદદથી માનવ શરીરનો વૃદ્ધિ અને વિકાસ થાય છે। ત્યારબાદ વાત કરીએ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, તો સૌ પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ કઈ, તો કે થાઇરોઇડ ગ્રંથિ। તો આ અંતઃસ્ત્રાવ ના સંશ્લેષણ માટે આયોડિન ની જરૂર પડે, એટલે કે આ અંતઃસ્ત્રાવની મદદથી પ્રોટીન, ચરબી અને કાર્બોદિત જેવા ઘટકોના ચયાપચયનું નિયંત્રણ થાય છે। એટલે કે કયો અંતઃસ્ત્રાવ કરે છે, તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે। ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ની ઉણપ રહી જાય તો થાઇરોઇડનો પ્રોબ્લેમ આવે છે। ક્લિયર? તો આપણે અગાઉના લેક્ચરની વાત કરી ગયા, હવે આજના લેક્ચરમાં આપણે શીખીશું કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામી, એટલે કે અંતઃસ્ત્રાવનું અસંતુલન એટલે શું? તો આપણને ખ્યાલ જ છે કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવનું અસંતુલન એટલે કે બેલેન્સ સરખું હોતું નથી, એટલે કઈ રીતે? તો કે અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં સ્ત્રાવ થાય, અથવા તો સ્ત્રાવ ખૂબ જ ઓછો થાય છે, અથવા તો થતો જ નથી, તો એને શું કહેવામાં આવે છે? અંતઃસ્ત્રાવનું અસંતુલન। એટલે કે અંતઃસ્ત્રાવો એ ચોક્કસ માત્રામાં સ્ત્રાવ થાય છે, એટલે કે એનો જથ્થો કેવો હોય છે? અલ્પ પ્રમાણમાં અથવા મર્યાદિત હોય છે। બીજું કે તેમની સાંદ્રતામાં વધારે સ્ત્રાવ કે ઉણપ રહી જાય તો ત્યારે ખામી સર્જાય છે। તો હવે આપણે એ જોવાની છે કે આ અંતઃસ્ત્રાવના અસંતુલનથી મનુષ્યમાં કઈ અનિયમિતતાઓ સર્જાય છે? તો જોઈએ, ખામીઓ એમાં આપણે જોઈએ કયા કયા પ્રકારની ખામીઓ સર્જાય છે તે। પહેલું છે વધારે ઊંચાઈ, બીજું છે વામનતા, ત્રીજું છે ગોઈતર, અને ચોથું છે મધુપ્રમેહ। ક્લિયર? મનુષ્યના શરીરની અંદર અંતઃસ્ત્રાવનું જ્યારે અસંતુલન સર્જાય છે ત્યારે આપણને ચાર પ્રકારની ખામીઓ જોવા મળે છે। એક તો વધારે ઊંચાઈ, બીજું છે વામનતા,
ત્રીજું છે ગોઈતર રોગ અને ચોથું છે મધુપ્રમેહ. તો સૌપ્રથમ આપણે સમજીએ વધારે ઊંચાઈ, એટલે કે આપણા શરીરની અંદર જે વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી અંતઃસ્ત્રાવ કયો, તો કે ગ્રોથ હોર્મોન ના વધારે પડતા સ્ત્રાવને કારણે મનુષ્ય એ વધારે ઊંચાઈ વાળો જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત એવા વ્યક્તિઓને જોયા હશે કે જેની હાઈટ કદાચ આપણા દરવાજા કરતા પણ વધારે હોય છે. એનો મતલબ એ થયો કે એમના શરીરની અંદર ગ્રોથ હોર્મોન નો જે સ્ત્રાવ છે એ વધારે પ્રમાણમાં થયો હોય છે, જેને કારણે એ વધારે પડતી ઊંચાઈ ધરાવે છે. બીજું છે વામનતા. તમે ઘણી વખત એકદમ હાઈટ ઓછી હોય, એટલે કે થીંગું માણસ હોય એને જોઈને કદાચ ક્યારેક તમને હસવાનું થાય, પણ મિત્રો એમાં હસવાની કોઈ વાત જ નથી, પરંતુ એમાં કારણ કયું હોય છે, તો કે એ વ્યક્તિના શરીરની અંદર ગ્રોથ હોર્મોન જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જોઈએ એ ખૂબ જ ઓછી માત્રામાં સ્ત્રાવ થાય છે, જેને કારણે એ માણસની હાઈટ એટલે કે એની જે ઊંચાઈ જે વધવી જોઈએ એને બદલે વધતી નથી, અને એ માણસ આપણને થીંગુજી એટલે કે બદકો જોવા મળે છે, સાદી ભાષામાં કહેવા જઈએ તો. ત્યારબાદ છે ગોઈતર. તો તમને ખ્યાલ છે કે ગોઈતર રોગ સાને કારણે થાય છે? આપણે અગાઉ શીખી જ ગયા છે, તો તમે મને યાદ કરાવશો? ચાલો તો જોઈએ. ગોઈતર એ આપણા શરીરની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે એ થાઇરોઇડ ગ્રંથિ એ કયો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આપણને કયા તત્વોની જરૂર પડે? આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા, પ્લસ અત્યારે હાલમાં હું રિવાઇઝ પણ ગળી ગઈ, તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર પડે છે. તો ઘણીવાર એવું થાય છે કે આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિનની ઉણપ રહી જાય છે, જેને કારણે ગળાની અંદર આવેલી એટલે કે ગરદનની અંદરના ભાગમાં જે આવેલી થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિની અંદર અસાધારણ કદમાં ફૂલાવો થાય છે, એટલે કે આપણી જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય એ થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારે પડતો જ કે ફૂલાવો થાય છે, જેને કારણે આપણી જે આ ગરદનવાળો જે ભાગ છે એ આપણને ફૂલેલો દેખાય છે. તો એને આપણે શું કહીએ છીએ? ગોઈતર રોગના નામથી ઓળખીએ છીએ. તો એ આ કયા ખામીથી થાય છે? તો કે ભાઈ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ખામીથી થાય છે. ટૂંકમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. તો આયોડિનની ઉણપ રહી જાય એને કારણે આપણને ગરદનની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિનું કદ એ વધારે પડતું ફૂલેલું જોવા મળે છે. ક્લિયર? ત્યારબાદ છે મધુપ્રમેહ. તમારા માટે નામ નવું હશે, પરંતુ નામ નવું નથી, એને તમે જાણો જ છો. મધુપ્રમેહને કહેવામાં આવે છે ડાયાબિટીસ. ખ્યાલ આવ્યો? એટલે કે ડાયાબિટીસ કેવી રીતે થાય છે આપણને ખ્યાલ જ છે. તો આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જ્યારે વધારે પ્રમાણમાં સ્ત્રાવ થાય છે, તો ત્યારે એને કારણે આપણા શરીરની અંદર શર્કરાનું સ્તર વધી જાય છે. કયો અંતઃસ્ત્રાવ? તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એ પૂરતા પ્રમાણમાં ન થાય, એટલે કે કાં તો વધારે થાય અથવા તો એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, એને અપૂરતો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કહેવામાં આવે છે. ટૂંકમાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું જ્યારે આપણા શરીરની અંદર અપૂરતા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે ત્યારે આપણને શું થાય છે? તો કે ભાઈ રુધિરની અંદર શર્કરાનું સ્તર વધી જાય છે, અને એને કારણે કયો રોગ થશે? ડાયાબિટીસનો રોગ થાય છે. એટલે ડાયાબિટીસવાળી જે વ્યક્તિ હોય એને મીઠી વસ્તુથી દૂર રાખવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતાઓ. કઈ કઈ? વધારે ઊંચાઈ, વામનતા, ગોઈતર અને મધુપ્રમેહ.
तो वधारे ऊंचाई माटे शुं याद राखवानुं तो के मनुष्यमां ग्रोथ होर्मोन ना वधु पड़ता स्त्रावने कारणे वधारे ऊंचाई जोवा मळे छे। ત્યારબાદ છે વામનતા, તો કે બાલ્યાવસ્થામાં ગ્રોથ હોર્મોનના ઓછા સ્ત્રાવને કારણે તે માણસ વામન સ્વરૂપમાં એટલે કે થિંગુજી સ્વરૂપમાં જોવા મળે છે। ત્યારબાદ ગોયતર, તો આપણે જોઈ ગયા, એને આપણે વિગતવાર દર્શાવી દઈએ તો ગોયતર માટે શું આવશે, તો કે આપણા આહારમાં એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર આયોડિનની ઉણપ રહી જાય છે, જેને કારણે આયોડિનની ઉણપ રહી જાય એથી કરીને થાઇરોઇડનું જે સંશ્લેષણ થવું જોઈએ એ સંશ્લેષણ થતું નથી, અને તેથી આપણા ગરદનની અંદર આવેલી જે થાઇરોઇડ ગ્રંથિ છે એના કદમાં અસાધારણ વધારો થાય છે, જેને કારણે ગરદન આપણને ફૂલેલી જોવા મળે છે। અને મધુપ્રમેહની આપણે અત્યારે વાત કરી ગયા, તો આપણે વિગતવાર આ મુદ્દાને દર્શાવી દઈએ। પહેલું શું છે, વધારે ઊંચાઈ શું આવશે એમાં, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે કયો અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન, કૌંસમાં લખું છું જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવને કારણે વધારે ઊંચાઈની ખામી સર્જાય છે। ક્લિયર? ત્યારબાદ બીજું શું છે, વામનતા, શું આવશે તો કે બાલ્યાવસ્થામાં શું આવશે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કયો, જીએચ ના અપૂરતા સ્ત્રાવને લીધે વામનતાની ખામી સર્જાય છે। ક્લિયર? ત્યારબાદ આવશે ગોયતર, તો લખીએ માં આપણા આહારમાં એટલે કે ખોરાકમાં સાની ઉણપ આયોડિનની, એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણને અસર કરે છે, તેથી શું થશે, બીજો પોઈન્ટ લખી અંદર જ, કયો રોગ થાય છે, ગોયતર નામનો રોગ થાય છે। ત્યારબાદ
थायरोइड ग्रंथि कद में असाधारण गरानो भाग फूलेलो जोवा मळे छे। क्लियर? त्यारबाद आवशे मधुप्रमेह। એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ડાયાબિટીસ। શું આવશે એમાં? જો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો પૂરતા પ્રમાણમાં ન હોય તો રુધિરમાં શાનું સ્તર વધી જાય છે? શર્કરાનું સ્તર વધી જાય છે, જેને કારણે કયો રોગ થાય છે? તો કે ડાયાબિટીસ નો રોગ થાય છે। મધુપ્રમેહ કે ડાયાબિટીસ થાય છે। ક્લિયર? તો આપણે અગત્યના મુદ્દાની અંડરલાઈન કરી દઈએ। પહેલી ખામી કઈ છે? વધારે ઊંચાઈ, તો કયો અંતઃસ્ત્રાવ? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોનના વધુ પડતા સ્ત્રાવને કારણે વધારે ઊંચાઈની ખામી સર્જાય છે। ત્યારબાદ છે વામનતા, તો બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોનનો અપૂરતો સ્ત્રાવ થાય છે, જેને કારણે વામનતાની ખામી સર્જાય છે। ત્યારબાદ આવે છે ગોઈતર, મોસ્તા એમપી। શું આવશે? તો કે આપણા આહારની અંદર શાની ઉણપ રહી જાય? આયોડિનની ઉણપ રહી જાય, તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું જે સંશ્લેષણ થવું જોઈએ એની ઉપર અસર પડે છે। અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ પર અસર થાય એટલે કયો રોગ થાય? ગોઈતર રોગ। તો એમાં શું થયેલું જોવા મળે છે? તો કે થાઇરોઇડ ગ્રંથિનું કદ એ અસાધારણ વધેલું જોવા મળે છે, તેથી એ ભાગ કેવો દેખાય છે? ફૂલેલો જોવા મળે છે, એટલે કે આપણા આ ગરદનવાળો ભાગ આપણને બેથી આપણા આ હડપચી સાથે મળેલો જોવા મળે છે। ત્યારબાદ છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, તો એના માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ઇન્સ્યુલિન। જો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન હોય તો રુધિરમાં શાનું સ્તર વધી જાય છે? શર્કરાનું સ્તર વધી જાય છે, એને કારણે કયો રોગ થાય છે? મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો રોગ થાય છે। ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું। હવે આપણે જોઈશું અંતઃસ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ, એટલે કે જે તે અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે અથવા એ અંતઃસ્ત્રાવ મુક્ત થાય અને જો એનું પ્રમાણ ઘટી જાય તો એની પ્રતિક્રિયા સ્વરૂપે શું કરવું જોઈએ, તો એની કાર્ય પદ્ધતિની આપણે વાત કરવાની છે। તો પહેલો પોઈન્ટ છે કે જ્યારે શરીરમાં જરૂર હોય ત્યારે
योग्य मात्रा में अंतःस्त्राव नो स्त्राव थवो जरूरी छे। એટલે કે જે સમયે અંતઃસ્ત્રાવની જરૂર પડે એ સમયે શરીરની અંદર એ અંતઃસ્ત્રાવ એ યોગ્ય માત્રામાં એટલે કે યોગ્ય જથ્થામાં સ્ત્રાવ થવો જરૂરી છે। બીજું કે જો આ અંતઃસ્ત્રાવ પૂરતી માત્રામાં સ્ત્રાવ ન થાય તો ત્યારે તેની કાર્ય પદ્ધતિમાં ખલેલ પહોંચે છે, એટલે કે એના કાર્ય ઉપર અસર કરે છે। બીજું કે આ અંતઃસ્ત્રાવના સ્ત્રાવની ક્રિયાવિધિ એ ચોક્કસ હોવી જરૂરી છે, એટલે કે અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે સ્ત્રાવ ક્રિયાવિધિ જરૂરી છે। તો એના માટે શું થાય છે, તો કે શરીરમાં જ્યારે અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય એટલે કે અંતઃસ્ત્રાવનો જ્યારે સ્ત્રાવ થાય છે ત્યારે એ અંતઃસ્ત્રાવના સમયનું અને માત્રાનું નિયંત્રણ એ પ્રતિક્રિયા આધારિત પદ્ધતિ દ્વારા થાય છે, એટલે કે પ્રતિ ક્રિયા આધારિત પદ્ધતિ એટલે કે જે તે કાર્ય થાય છે એની સામે કયો પ્રતિચાર દર્શાવવો જોઈએ તો એ કાર્ય પદ્ધતિ ઉપર આધાર રાખે છે। ફરી વખત ઉદાહરણ પર જઈએ, પહેલા સમજી લઈએ કે આપણા શરીરની અંદર જ્યારે અંતઃસ્ત્રાવની જરૂર પડે છે તો ત્યારે યોગ્ય માત્રામાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવો જરૂરી છે, એટલે કે સ્ત્રાવ થવો જરૂરી છે। બીજું કે જો શરીરમાં પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ ન હોય તો કાર્ય પર અસર કરે છે, જેને કારણે અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયા રૂપે ચોક્કસ ક્રિયાવિધિ જરૂરી છે, એટલે કે કેવી રીતે સ્ત્રાવ થવો જોઈએ અને જો એનો જથ્થો ઓછો થઈ જાય તો એની સામે આપણે કયો પ્રતિચાર દર્શાવવો જોઈએ એની વાત કરીએ છીએ। તો કે જ્યારે શરીરમાં સ્ત્રવિત અંતઃસ્ત્રાવ એટલે કે શરીરમાં જ્યારે અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે એટલે કે સ્ત્રાવ થાય છે ત્યારે અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ એ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે। તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, અત્યારે વાત કરી જ ગયા, અત્યારે જે થિયરી શીખી ગયા એમાં કે રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે ત્યારે, શું રુધિરમાં શર્કરાનું સ્તર જ્યારે વધી જાય છે ત્યારે સ્વાદુપિંડ કોષો એ જાણકારી મેળવે છે। તો સ્વાદુપિંડ કોષો જાણકારી મેળવ્યા બાદ શું કરશે, તો એની સામે કઈ પ્રતિક્રિયા દર્શાવે છે, તો કે સ્વાદુપિંડ કોષો એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધારે છે, એટલે કે સ્વાદુપિંડ ગ્રંથી એ કયો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે। એને ખબર પડે આ ગ્રંથિને એટલે કે સ્વાદુપિંડ ગ્રંથિને માહિતી મળે કે રુધિરમાં શર્કરાનું સ્તર વધી ગયું છે, તો એને કંટ્રોલમાં લાવવા માટે સ્વાદુપિંડ ગ્રંથિ શું કરશે, તો કે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધારે છે, જેથી કરીને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે એટલે આ ઇન્સ્યુલિન એ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે, એટલે કે એના લેવલને જાળવી રાખે છે। પરંતુ જો રુધિરમાં શર્કરાનું સ્તર ઘટે તો ઓટોમેટિકલ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પણ ઓછો થઈ જાય છે। તો આને થયેલું કહેવાય પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ। ફરીવાર એક્ઝામ્પલની વાત કરીએ તો રુધિરમાં જ્યારે શર્કરાનું સ્તર વધે છે ત્યારે સ્વાદુપિંડ કોષો આ માહિતી મેળવે છે, તો સ્વાદુપિંડ કોષો એ સ્વાદુપિંડ ગ્રંથી ને સંદેશો પહોંચાડે છે, એટલે કે એ સંદેશ આધારિત કઈ પ્રતિક્રિયા આપે છે, તો કે ભાઈ સ્વાદુપિંડ ગ્રંથિ એ કયો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, ઇન્સ્યુલિન। તો જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો આ ઇન્સ્યુલિન નો સ્ત્રાવ શું કરે છે, વધે છે। કોણ વધારે છે, તો કે સ્વાદુપિંડ ગ્રંથિ એ ઇન્સ્યુલિન નો સ્ત્રાવ વધારે છે, જેથી કરીને શર્કરાના સ્તરનું નિયમન થાય છે। સામા, તો કે રુધિરની અંદર, અને જો રુધિરમાં શર્કરાના સ્તરમાં ઘટાડો થાય એટલે કે શર્કરાનું સ્તર ઘટે તો ત્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ ધીમે ધીમે ઓછું થઈ જાય છે। તો આ થઈ અંતઃસ્ત્રાવના સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત પદ્ધતિ। ઇન શોર્ટ, સમજવાનો હેતુ ફક્ત એટલો જ છે કે જો કોઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે અને એ અંતઃસ્ત્રાવમાં કંઈક ખામી આવે તો એ ગ્રંથિ એ કયો પ્રતિચાર દર્શાવી શકે છે એની યોગ્ય કાર્ય પદ્ધતિ હોવી જરૂરી છે। ક્લિયર? તો આપણે હવે આ પોઈન્ટ નોંધી લઈએ।
શું આવશે પહેલો પોઈન્ટ? શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે શું આવશે? યોગ્ય માત્રામાં અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થવો જરૂરી છે. બીજો પોઈન્ટ, જો શરીરમાં પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ ન થાય તો કાર્ય પર અસર થાય છે. ત્યારબાદ આ અંતઃસ્ત્રાવના અથવા તો આ અંતઃસ્ત્રાવની સ્ત્રાવ વિધિ માટે ચોક્કસ ક્રિયાવિધિ જરૂરી છે. ક્લિયર? ત્યાર પછીનો પોઈન્ટ, શરીરમાં સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાના નિયંત્રણ માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ જરૂર છે. જેમ આપણે ઉદાહરણ તરીકે જોઈએ, શું આવશે? જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર શું થાય છે? વધે છે ત્યારે કયા કોષો? સ્વાદુપિંડ કોષો જાણકારી મેળવે છે. તો જાણકારી મેળવીને શું કરે છે? તો કે પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિન નો વધારે પ્રમાણમાં સ્ત્રાવ કરે છે. એટલે ઇન્સ્યુલિનનું જો પ્રમાણ વધી જાય તો ઓટોમેટિક શર્કરાના સ્તરનું પણ નિયમન થઈ જાય છે. તો લખીએ, ઇન્સ્યુલિન
રુધિરમાં શર્કરાનું નિયમન કરે છે. બીજી વસ્તુ કે જો રુધિરમાં શર્કરાનું સ્તર ઘટે તો ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. તો લાસ્ટ પોઈન્ટ લખીએ, જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો પણ ઓછો થઈ જાય છે. ક્લિયર? તો જોઈ લઈએ અગત્યના શબ્દોની જંગલ લાઈન. શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે યોગ્ય માત્રામાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ જરૂરી છે. બીજું છે કે શરીરમાં પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થાય તો શું થાય, એના કાર્ય ઉપર અસર થાય. એટલે કે જે તે અંગમાં જે ગ્રંથિ આવેલી હોય અને એ ગ્રંથિ જો અંતઃસ્ત્રાવ મુક્ત ન કરે તો એનું જે કાર્ય હોય એ કાર્યમાં ખલેલ પહોંચે છે. અંતઃસ્ત્રાવની સ્ત્રાવ વિધિ માટે ચોક્કસ ક્રિયાવિધિ જરૂરી છે. એટલે કે દરેક અંગોની અંદર જે ગ્રંથિ આવેલી છે એ મન ફાવે એ પ્રમાણે અંતઃસ્ત્રાવ મુક્ત કરતી નથી. તો શરીરમાં સ્ત્રાવ થતો જે અંતઃસ્ત્રાવ છે એના સમયનું અને તેની માત્રાના નિયંત્રણ માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ જરૂર છે. એટલે કે યોગ્ય પદ્ધતિસર એની સામે પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે અથવા પ્રતિચાર આપવામાં આવે છે. તો ઉદાહરણ